嗯。 અગાઉ કહેલું આ શરીરનું તંત્ર સુંદર રીતે ચાલે છે ઘણા તંત્ર અંદર છે પરંતુ બે બે તંત્ર એવા છે કે જે નોન સ્ટોપ કોન્સ્ટન્ટ પ્રવાહિત છે કોન્સ્ટન્ટ ચાલુ છે એક શ્વસન તંત્ર કેતા શ્વાસો શ્વાસ અને બીજું રુધિરાભિસરણ તંત્ર યાને બ્લડ સર્ક્યુલેશન ઓફ ધી બોડી શરીરની અંદર છે લોહીનું સર્ક્યુલેશન નોન સ્ટોપ ચાલે છે અહીં હોય તો યથાર્થ ચાલે અહીંથી સ્થાન બદલીને વિદેશમાં જાવ તોય ચાલે જીવ પ્રાણી માત્ર સતત ચાલુ છે પશુ પક્ષીને પણ ચાલુ છે આ બે તંત્ર શુભ ક્રિયા કે અશુભ ક્રિયા શુભ સંઘ કે અશુભ સંઘ શુભ દેશ કે અશુભ દેશ શુભ કાળ કે અશુભ કાળ કોઈ પણ સ્થાન કોઈ પણ સંઘ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય કોઈ પણ ક્ષણ કોઈ પણ મોમેન્ટ એવી નથી કે જેમાં શ્વાસ બંધ થાય કોઈ ક્ષણ એવી નથી કે જેમાં લોહીનું સર્ક્યુલેશન શરીરમાં જે પ્રવાહિતતા છે એની એ ડિસ્ટર્બ થાય અને જ્યાં ડિસ્ટર્બ થાય છે ત્યાં એટેક આવે છે સત્સંગમાં એટેક જો આવતો હોય તો પણ સમજવું

આવો મળેલો વિના સાધને વિના દાખલે વિના પાત્રતાએ કેવળ કરુણાથી મળેલો યોગ કેવળ કૃપા કેવળ કૃપા કેવળ કૃપા કશું જ કર્યું નથી આપણે અને આવા સર્વોપરી સર્વાવતારી અજોડ મૂર્તિ મહારાજ મળી ગયા મહારાજના દિવ્ય આશીર્વાદ મળી ગયા એમણે હાથ ઝાલી લીધો પોતાના કરી દીધા પોતા રૂપ કરી દીધા એવા દિવ્ય સત્પુરુષનો આપણને યોગ કરાવી આપ્યો કરોડ કરોડ જન્મે આ કશું ન મળે કરોડ જન્મે ન મળે ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું કે કરોડો રૂપિયા આવી આંખો ન મળે કરોડો રૂપિયા આવા કાન ન મળે કરોડ રૂપિયા આવો દેહ ન મળે પરંતુ ત્યાં સુધી તો એમ કહી શકાય કે કરોડો રૂપિયા ન મળે પરંતુ દરેક જન્મમાં મળ્યું છે એટલું કહી શકાય પૈસાથી ન મળે પણ એક જન્મ એવો નથી જેમાં આંખ કાન મો દેહ નથી મળ્યા પરંતુ હવે પછી જે સ્વામી આગળ વાત કરી કે કરોડો રૂપિયા આપે આવો સત્સંગ ન મળે આ કારણ સત્સંગનો યોગ ન મળે કરોડ રૂપિયા આપે

પ્રગટ મિલદીયે મૂર્તિ ગામ કર્યું તું જયરામ બ્રહ્મચારી કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી બેઠા મળ્યા અક્ષર ધામના તપરે તીરથમાં હું કાંઈ ન જાણું સહેજે સહેજે હું તો સુખડા રે માનું જયરામ કહે સ્વામી સહેજે રે મળ્યા વાતની વાતમાં વાલો અટળક ટળિયા સ્વામી કહે છે નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે આહાહા શ્રીજી મહારાજે કેટલી મહેર કરી છે મુક્તાનંદ સ્વામી કહે છે અતિ ઘણી મહેર કરી છે આ શ્રીજી મહારાજ જુઓ મોટા સંતોના શબ્દો જુઓ અને કેટલી કરુણા કરી છે આપણી ઉપર અહો પ્રભુ કરુણા કેવી તમારી કરુણા છે આ વખતે એ કરુણા ના રે તારી કોઈ નથી આ વખતે એટલી બધી અગાત કરુણા કરી છે અમને કરુણાની ખબર નથી પડતી એ જ અમારી નબળાઈ છે એ જ અમારી જીવ છે એ અમારી દેહાવસ્થા છે જો કરુણાનો ખ્યાલ ન હોતો હોય કરુણાનો વિચાર ન હોતો હોય કે મારી ઉપર કેટલી કૃપા કરી છે એનો ખ્યાલ ન હોતો હોય તો આપણે જગતના જીવ છીએ દેહધારી છીએ અમુક તો દેહધારીને દેહાભિમાનને લઈને કરુણાનો ખ્યાલ ના આવે સૂર્ય ઉગ્યો છે પરંતુ વાદળા છે ને વચ્ચે એટલે નીચે સૂર્યનો પ્રકાશ ના આવે એમ દેહાભિમાન રૂપી વાદળું આ સૂર્યનો પ્રકાશ કરુણાનો પ્રતાપ અને કરુણાનો આનંદ ના આવવા દે જગતના જીવને કરુણા વસ્તુ જુદી શબ્દે કરુણા બોલાય ને કૃપા બોલાય ત્યારે જગતનો જીવ જુદું એનાલિસિસ કરે શું કરે મને ગાડી મળી ગઈ બંગલો મળી ગયો વેપાર મળી ગયો ધંધો મળી ગયો હું ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો સાયકલ ફેરવતો તો ને અત્યારે ગાડીઓ ફેરવો છું આહા કેટલી કરુણા એ જગતના જીવનો વિચાર છે અહીં બેઠેલા નહીં કરતા આવો વિચાર અને જો આવો વિચાર તમને જબકારો થઈ જતો હોય કરુણા શબ્દ સાંભળીને તો તમે સત્સંગી જ નથી અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય તો કુસંગી છીએ કરુણા નથી ને સત્સંગી માટેની આ કરુણા નથી આ લોકોના વૈભવ ધન સંપત્તિ દીકરા દીકરીઓ બંગલા ગાડીઓ એ તો જગતના જીવને પણ મળે છે જો પાપીઓ ને અધર્મીઓના ઘેરે તમારા કૃત્ય વધુ હોય છે એ શું કરુણા છે એ તો પ્રારબ્ધ અનુસારે મળેલી વસ્તુ છે એ તો ગયા જન્મનો કોઈ પ્રારબ્ધ હોય ને કે લેતી દેતી ના સંબંધ નાતે મળ્યું હોય પાપ પુણ્યના ખાતા ચૂકતા થયા હોય એ કરુણા નથી પેલી રોંગ બિલીફમાં નહીં જીવતા આપણે કુસંગી નથી હવે આપણે આટલા વર્ષો પછી જયારે કારણ સત્સંગનો યોગ છે ત્યારે આટલા વર્ષો પછી આટલો નક્કી કરજો કરુણા એટલે શું કોને કરુણા કહેવાય કઈ કરુણા મુક્તો કોને કૃપા કહેવાય આ સત્સંગમાં કૃપા એટલે માયિક વસ્તુ મળે કૃપા નથી આ અમાયિક અને અલૌકિક વસ્તુ મળી ગઈ એનું નામ કરુણા મુક્તાનંદ સ્વામી કાયમ આનંદમાં ખુશ 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 આનંદમાં હોય એક દિવસ સંતોએ પૂછ્યું સ્વામી તમે કોઈ દિવસ હતાશા નિરાશા ઉદાસીનતા તમારા મુખારવિંદ પર જોવા જ નથી મળતી સદા આનંદ 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 આપના મુખારવિંદ પર કાયમ આનંદ હોય છે એનું કારણ શું ત્યારે સ્વામી એક જ જવાબ એક વાક્યમાં કેટલો અદભુત જવાબ આપે છે સ્વામી કે રાખ ને રતન મળી ગયું છે આનંદ ના હોય તો શું હોય સ્વામી નો જવાબ સાંભળજો શું કે છે રાખ ને રતન મળી ગયું છે અર્થ આ શબ્દ શું બીજો વાપરવો રતન એટલે એટલે રત્ન રત્ન ચિંતામણી આપણે બીજો શબ્દ સમજો ને મુક્તો પરંતુ શું કેવું શું બીજો શું શબ્દ વાપરવો ચિંતામણી સુંદર લાધી રે રાંક થઈને સિદ્ધને ને ફરું નિષ્ફોળા સ્વામી શબ્દ લખ્યો પરંતુ ચિંતામણી ચિંતામણી આલોકની લોકની લૌકિક વસ્તુ છે પરંતુ લૌકિકમાં ઉત્તમમાં ઉત્તમ છે એટલે શબ્દ વાપર્યો મુક્તો કોને ચિંતામણી કીધી કોને રતન કીધું રાજા ધીરાજ મળ્યા ભગવાન સ્વામી નારાયણ મળ્યા મુક્તો એના સત્પુરુષ મળ્યા એના દિવ્ય આશીર્વાદ મળ્યા છતે દેહ મોક્ષની હા પડાવી મોટા મોટા ઋષિ મુનિઓ તપ કરીને રાફડા થઈ જાય તો આ ભગવાન સ્વામિનારાયણ હાથમાં ન આવે રાફડા થઈ ગયા પૂર્વે સ્વામીના શબ્દો મોટા પુરુષોના શબ્દો એટલે જુઓ કોણ જાણે આ કેમ થયું આવ્યું અને ચિંતવ્યું સુખ ચિંત્યું નતું ને આ બધું મળી ગયું કારણ કે ચિંતવત તો શું ચિંતવી ચિંતવીને આપણું ચિંતવન કેવું માઇક પદાર્થોનું ચિંતવન કારણ કે ચિંતવન કરનાર ચિત્ત અને ચિત્ત એટલે દેહ દેહ ચિંતન કરે શાનું હેહ થી ચિંતવન થાય શાનું દેહ ધારી દેહ નું ચિંતન કરે દેહિક પદાર્થોનું ચિંતન કરે એ કરી કરીને કરે શું બાળક ગમે એટલું કદાચ મોજમાં હોય તો એને તમે માગવાનું કોત માગી માગીને શું માગે બાળક શું માગે નાનું બાળક હોય ત્રણ વર્ષનું નાનું ટેણીયું હોય એને તમે માગ 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 કરો શું માગી માગીને શું માગે આવડી નાની મોટર છે મને આવડી મોટર લાવી આપો એમ કે સમજ્યા એ કદાચ રૂપિયાની ચોકલેટ વગતો એના કરતા દસ રૂપિયાની ચોકલેટ લઈ આપો એમ કે આઈસ્ક્રીમ કદાચ તમે એને કાજુ પિસ્તા વાળો હોય તો કદાચ એમ કે મને એથી સારો મને નામબામાં આવડતા નથી પણ સારો આઈસ્ક્રીમ લઈ આપો સમજ્યા તો બીજું શું માંગી માગી બાળક માગે એમાં કરી કરી જીવ શું કરશે આ જીવ જીવ જે સમય રહેલો શું સમજે એટલે પહેલી મુક્ત વોર્નિંગ છે એક વોર્નિંગ કહો એડવાઇસ સમજો વોર્નિંગ સમજો જે સમજો એ સમજો પરંતુ સમજો ભલા થઈને સમજા શું કે મહેરબાની કરીને અહીં કરુણા અને કૃપાની વાત આવે એટલે કોઈ માયાના પદાર્થ મળ્યા છે વૈભવ મળ્યા છે સત્તા મળી છે એના કોઈ દિવસ વિચારમાં ન જતા એ કરુણા અમારી દ્રષ્ટિમાં નથી કે ભગવાન સ્વામીના એની દ્રષ્ટિમાં નથી એ કરુણા નથી એ વધારાનું કરુણાની ઉપર આ લોકની આપેલું પેલું દૂધ નથી એ ગાયનું એ છાણ મૂતર છે સમજી લેજો હા પેલું ગાયનું દૂધ નથી એ અમારી નજર દૂધ ઉપર હોય છે એ ગાયનું છાણ મૂતર છે અને તમે એને જોયા કરતા હોય કે હા કેટલો મોટો પોદલો કર્યો કેટલો મોટો પોદલો કર્યો સમજા તો ડાયોની ડફોળ કહેવાય કેટલું મોટું બોઘણું ભરી આપ્યું એ નજર હોય ને એ ખરી નજર છે કે કેટલું દૂધ કાઢ્યું અમે જે વાત કરીએ છીએ આ કરુણાની કરીએ છીએ આ ભગવાન સ્વામિનારાયણ મળ્યા એનું સ્વરૂપ મળ્યું એની ઓળખાણ થઈ અને પ્રાપ્તિના કોલ આપી દીધા વાલે કોલ મૂર્તિના દીધા છે રસ બસ કરી રાખી લીધા છે કશી રહી નહીં ખામી હું તો મહાપદ પામી શબ્દ તો જુઓ મહાપદ શબ્દ આપી દીધો તો પદ તો ઘણા હોય મહાપદ કેવો યોગ થયો છે મૂકતો કેવી કરુણા થઈ છે આ કરુણાનો વિચાર આ મહાત્માનો વિચાર આપણે નિરંતર રાખવાનો છે અને એ વિચાર નથી એટલે આપણને ખાલી પવર્તે છે એટલે દુખી રહેવાય છે એટલે શબ્દો લાગે છે એટલે ક્યાંક માન સન્માનની આશાઓ જાગે છે અને એટલે આપણે બીજી ભૂખ રહે છે આપણને અકૃતાર્થ પણ રહે છે હજુ મારી જોડે આ નથી મારી જોડે આ નથી મારી જોડે આ નથી એનું દુઃખ રહે છે ને લાલસા રહે છે એનું કારણ શું છે આ નિરંતર વિચાર કરવો પડશે નિરંતર અમહિમાના વિચારમાં સહેજ પણ ન જાઓ ભલા થઈને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ મુક્તો આપણી બુદ્ધિથી જોવા જઈશું તો અમહિમાના વિચારો જ આવશે દ્રષ્ટિથી જોવા જઈશું અમહિમાના વિચારો શ્રીજી મહારાજ આ તો મનુષ્ય રૂપે અત્યારે અવર દર્શન આપતા નથી મુક્તો નહીતર મહારાજને આપણે ન છોડીએ એમાં અમહિમાનો વિચાર આવે જ એમાં અવગુણ આવે જ એમાં દોષ બુદ્ધિ આવે જ અને આવેલા છે અમહિમાનો વિચાર એટલે અવગુણ અને અભાવ અને અવગુણ અને અભાવ અમહિમા વિચાર એટલે આપણા દેહાભિમાન નો પોષણ ભલા થઈને મહિમાના વિચાર મારો તમે કહેશો કે સ્વામી ઘણા એવું કે છો મહિમા 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 અરે મહિમા એ જ સત્સંગ છે હ નિર્માની કંપનીમાં બધું નિર્માણ બધું પાવડરની આગળ નિર્મા લાગે ને હાબુની આગળ નિર્માણ લાગે ને તેમ શું એનો સેલ્સમેન કોઈ હોય મેનેજર હોય શું આખો દર નિરમા નિર્મા નિર્મા કરો છો એટલે પણ નિરમાની કંપનીમાં નિરમા નિર્મા જ હોય ને બીજું શું હોય ત્યારે એપોલિન ઇપોલિન થાય નામે ના લેવાય કંપનીમાં નામ લેવાય યુપોલીનનું નામે ના લેવાય એ કંપનીમાં તો નિર્મા જ નિર્મા થાય ને હા એમાં સ્વામિનારાયણ ભગવાન એની કંપનીમાં મહિમા એ જ સંપ્રદાય છે મહિમા એ જ સિદ્ધાંત છે મહાત્મય એ જ છે એ જ સર્ક્યુલેટ કરવાનો મહિમા સત્સંગ મહિમા નથી તો સત્સંગ જ નથી જેમ શરીરમાં બ્લડ જ ન હોય જે શરીરની અંદર એ શરીર કેટલું ચાલે કહેશો તમે બ્લડ જ નથી તો સર્ક્યુલેશન કેવું અને સર્ક્યુલેશન નથી તો એ શરીર કેવું એમ સત્સંગ સત્સંગનો અર્થ જ ભગવાનનો મહારાજનો મહિમા સત્પુરુષનો મહિમા અરસપરસ મહિમા મહાત્મય એ તો સંપ્રદાય છે અને એમાં મહિમા હોય એટલે જગત અમહિમા એટલે સંસાર કે જ્યાં જગતની અંદર અમહિમા જ હોય રાગ દ્વેષ જ હોય વેર ઝેર જ હોય ત્યાં અવગુણ અને અભાવ જ હોય એ જગત એ અસુર બુદ્ધિ છે અને આ જ દિવ્ય બુદ્ધિ મહિમા એટલે દિવ્ય બુદ્ધિ મહિમાના વિચારમાં નિરંતર પહેલો મહિમા મહારાજનો પછી બીજો મહિમા સમજવો પડશે સત્પુરુષનો એનો નિરંતર વિચાર અવ મહિમાના વિચારમાં જેવા ગયા એટલે સમજી લેજો કે ડિસ્ટર્બન્સ એટેક આવવાનો જ આવવાનો જ આવવાનો જ મહારાજનો વિચાર સમજવા મહિમાનો મહિમા સમજવા માટે સત્પુરુષનો પણ નિરંતર પહેલો મહિમા સમજવો પહેલો એ પડશે મહિમાનો વિચાર કોણ મળ્યા છે કેવા મળ્યા છે શું છે કયું તત્વ છે આ એને આપણી દ્રષ્ટિએ આપણી બુદ્ધિએ એને ન આંકો બુદ્ધિ માયક છે અને તત્વ દિવ્ય છે પ્રાપ્તિ દિવ્ય છે આ યોગ દિવ્ય છે આ સમાજ દિવ્ય છે એને એની કક્ષાએ ન નકાય સમજો દરેક મુક્તો આ વાત આ વાત કોઈ એવો વિચાર નહીં કરતા કે આની ઉપર થાય છે અહીં જે વાત થાય છે અમે એમ જ સમજીએ છીએ કે આ વિચાર આ વાત મારી ઉપર થાય છે આ મારી ઉપર પણ થાય છે અમને જો અટકે ને મહિમાનો વિચાર તો અમને એટેક આવે અને ભલ આવ્યો છે

એની બીજો બીજી સાઈડ કઈ છે પોઈઝન એટલે મૃત્યુ એક સાઈડ અને બીજી સાઈડ શું એની જોડે તે મૃત્યુ લખાયેલું જ છે એમ અભાવ અને શરૂઆત થતાની સાથે આપને બહુ વિનંતી છે અમારી આ સંત સત્પુરુષનો એટલે કે સંતોનો અમારો મહિમા સમજાવવા માટેની વાત નથી મુક્તો આ સનાતન સત્ય વાતો છે અને આ સમજ્યા સિવાય કોઈને છુટકો નથી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ને પણ છૂટકો નહોતો આજે અમારે પણ છૂટકો નથી મહિમા આકારે જે વર્ત્યા છે એ એમના જેવા થઈ શક્યા છે ને અખંડ સુખિયા રહ્યા છે અને અનંતને સુખિયા કર્યા છે મુક્તો પોતે સુખિયા રહ્યા છે અને અનંતને કર્યા છે અને જેને અમહિમા આવ્યો એ દુખિયા થયા છે અને અનંતને દુખિયા કર્યા છે એ પોઈઝનનું પરિણામ એટલું બધું ખતરનાક છે જ્યાં જ્યાં સંકલ્પ ઉઠ્યા મહારાજને વિશે ઉઠ્યા શ્રીજી મહારાજે જો બંને મહારાજે વડતાલની મહંતાઈનો પ્રશ્ન થયો અને જ્યારે મહારાજે એક નવા કાલે ગઈકાલે સવારે થયેલા સાધુ અને અક્ષરાનંદ સ્વામી જેમનું પૂર્વાશ્રમનું નામ દાજીભાઈ અલૈયા મોડા ગામના દાજીભાઈ બાર વર્ષ સુધી કાશીરામ કાશીદાસ પટેલ બોચાસનના કાશીદાસ પટેલનો સાથી હલાવ્યો સાથી ચલાવવા મોકલ્યા આજ્ઞા કરેલી મહારાજે દાજીભાઈ જે દિવસે હું આજ્ઞા કરું એ દિવસે જ તમારે આવવાનું છે દર્શન કરવા પણ નહીં આવવાનું હું આજ્ઞા ન કરું ત્યાં સુધી દર્શન માટે પણ નહીં આવવાનું જાઓ બોચાસનના કાશીદાસ પટેલના ઘેર સાતી આંકવાની જરૂર છે સાથી એટલે હળ કોઈ આર્ગ્યુમેન્ટ વગર સાધુ થવાયેલા દાજીભાઈ પોતે સમર્પિત થઈને આવેલા ઘર બહાર બધું ઠેકાણે પાડીને આવેલા એટલે કે બધું સમાપન કરીને આવેલા અને મહારાજ એમ કે સાધુ પછી પેલા જાઓ હાથી આંકવા કઈ મુદત મુદત કેટલી બાર મહિના સુધી બે વર્ષ સુધી કઈ મુદત હું જ્યાં સુધી આજ્ઞા ન કરું ત્યાં સુધી દર્શન કરવા પણ નહીં થી મહારાજ વડતાલમાં બિરાજતા હોય વડતાલ થી બોચાસણ ફક્ત પંદર વીસ કિલોમીટર એટલે પાંચ ગૌ થાય વડતાલ થી બોચાસણ ફક્ત પાંચ હાથ ગૌ થાય હજારો સાધુ ને હજારો હરિભક્તો વડતાલની ભૂમિ ઉપર સમય ઉત્સવ નો લાભ લેતા હોય પણ કાશીદાસ પટેલનું સાથી હાંકવા ગયેલા કાશીદાસ પટેલ પોતે આવે અને કે દાજીભાઈ ચલો તમે પણ સમય આમાં ત્યારે દાજીભાઈ હાથ જોડીને એટલો જ વિચાર કર્યા કરે એટલો જ જવાબ આપે રાજી રહેજો મહારાજની આજ્ઞા છે કે જ્યાં સુધી હું આજ્ઞા ન મોકલું ત્યાં સુધી તમારે વડતાલ કે ક્યાંય દર્શન કરવા નહીં આવો આજ્ઞા તરફ કેટલી નજર આ હા હા રાજી પાની કેવી ભૂખ હશે અને આજ્ઞા કરનારનો કેટલો મહિમાનો વિચાર હશે કોણ છે આજ્ઞા કરનાર છે આજ્ઞા કોના મુખમાંથી આ શબ્દ નીકળેલો છે શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા છે આ કોઈ આલી ના શબ્દ છે અને મહારાજે આજ્ઞા કરી છે એટલે એમ જ કરવાનું નથી દલીલ ઉઠવા દીધી નથી દલીલ કરી નથી અમિમાનો સંકલ્પ થવા દીધો બાર બાર વર્ષ સુધી મહારાજ આજ્ઞા મોકલતા નથી કે દર્શન કરવા આવો આપણે તો છેવટ કોકની જોડે એટલું કેવડાઈએ હોઈએ જ નહીં આપણે પણ કદાચ હોઈએ તો એવું કેવડાઈએ કે મહારાજ ભૂલી ગયા લાગે છે મહારાજ બોલો કાશીદાસ અરે બોલ્યો દાજી તમને હંભારતો હતો આટલું કેવડાઈએ તમને યાદ કરતો હતો કઈ કરતા યાદ આવી જાય છે મહારાજ ને પરંતુ એ સ્વીકાર ભૂલે એવા નથી તમે એને જોવો જોઈએ મહાદાલ નો અદલ ઇન્સાફ કેવો છે અનંત કોટી બ્રહ્માંડો ના કરતા નિયંતા મહારાજ છે મૂકતો કોઈ દિવસ મહારાજે ક્યાંય ભૂલ કરી હોય એવું ક્યાંય જણાય છે મૂકતો માણસમાંથી મહારાજ કે માણસ જ બને પશુમાંથી પશુ જ બને લીમડાને તમે ગમે એટલું ગળ્યું પાણી રેડો ને પાવ ને શેરડીનો રસ પાવ ને તો એ લીમડાની કડવાશ જ હોય અને શેરડીના રસને તમે કડવું પાણી પાવ તો એ તે શેરડીના વાઢમાં કડવું પાણી નાખો તોય તે અંદરથી ગળપણ જ છૂટે મૂકતો કોઈ દિવસ તમારા પાંચ હજાર રૂપિયા પગાર આપતા હોય તમે લોકો ચોકીદારને અને કહ્યું હોય ટાંક હવારમાં હાથ વાગે ટાંકી ચાલુ કરવાની પાણી ચાલુ કરવાની મોટર અને હાજે હાથ વાગે આટલા વાગે બંધ કરવાની પાંચ હજાર પગાર આપતા હોય પચીસ હજાર આપતા હોય તો સારું કોક દાડો બે પાંચ દસ મિનિટ વહેલું મોડું થઈ જાય અમને કોઈ દાડો મોડું જ કરે છે સૂર્ય કોઈ દાડો બપોરે ઉગ્યો અને રાતે બાર વાગ્યા સુધી કોઈ દાડો રહ્યો કોઈ પણ તમે જુઓ શ્રીજી મહારાજની અકળ કળા તો જુઓ આ તો બધું પ્રથમના હત્યામાં મહારાજે તળિયાની વાતો કરી છે એની વાત કરું છું મૂકતો કેવો અદલ માર્ગ છે તો મહારાજ ભૂલે શ્રીજી મહારાજ એમણે કહ્યું કે હું નહીં બોલાવું ત્યાં સુધી નહીં આવવાનું તો મહારાજ ભૂલે બસ એક જ મહારાજ ભૂલે તો મારે રિમાઇન્ડ કરવાની જરૂર શું છે મહારાજ અંતરિયામી છે અનંત કોટી બ્રહ્માંડો અનંતના નાડી પ્રાણ જેના હાથમાં હોય તો એને મારી યાદ કરાવવાની શી જરૂર છે કેટલું સ્વીકૃતિ કહેવાય મહાત્મા સ્વીકાર અને મહિમા આકારે જે વર્તે છે એનું જીવન કેવું છે એનું ફલશ્રુતિ કેવી છે મુક્તો એની પર રાજીપો કેવો છે વડોદરાલ નું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ પૂરું કર્યું પ્રતિષ્ઠા થઈ પ્રતિષ્ઠાના બીજે દિવસે મહાનતાએ આપવાની હતી મોટા મોટા સિનિયર સંતો બધા બેસી ગયેલા સભા ભરાઈ ગયેલી પ્રતિષ્ઠાના દિવસે આગલા દિવસે જ દાજીભાઈને મહારાજે સંદેશો મોકલ્યો બોચાસણ ગામે દાજીભાઈ જલ્દી વડતાલ આવી જાઓ વડતાલ આવી ગયા એક રહેણી એક કેણી બાર બાર વર્ષથી સત્સંગને સમાગમનો જોગ નથી મળ્યો પરંતુ છતાંય તે એવા નવ પલ્લવિત લીલો ચહેરો આપણને તો છ મહિના સમાગમ ન મળે ને તો હું કઈ જઈએ આપણે આ તો એવા ને એવા નવ પલ્લવિત નવ પલ્લવિત એટલે તોય એવી ને એવી મુખારવિંદ ની રેખાઓ એવો જ મહિમા મહારાજ કે એક વખત લીમડા ને લીમડો જાણ્યો ને આંબાને આંબડો આંબો જાણ્યો પછી એમાં ફેરફાર કેમ થાય એક વખત આ નિશ્ચય કરી લીધો પછી એમાં ફેરફાર કેમ થાય મૂકતો અને એવો નવ પલ્લવી ચહેરો મહારાજે બોલાયા અને મહારાજે દીક્ષા આપી દીધી પહેલે જ દાડે નો પાર્ષદ નો સાધક નો પાર્ષદ ડાયરેક્ટ સિદ્ધિ જ સાધુની દીક્ષા અક્ષરાનંદ સ્વામી નામ પાડ્યું ગ્રહસ્થના ના ઘરમાં બાર વર્ષ સુધી રહીને આવ્યા છે ઓ ગ્રહસ્થના ખાઈને આવ્યા છે અને છતાંય મહારાજને કેટલો ભરોસો હશે એમની ઉપર તો મહારાજે નથી એમની પરીક્ષા પછી લીધી પરીક્ષા પૂરી થઈ ગઈ બાર વર્ષમાં મહારાજે પરીક્ષા લઈ લીધી પોતાનું મનનું ગમતું રહેવા દીધું નથી મનનો ઠરાવ રહેવા દીધો નથી ગમતું દર્શાયું નથી મહારાજ આગળ બસ મહારાજ આપ રાજી રહો એમ કેટલો બે વિચારની કેટલી બધી અખંડિતતા હશે મૂકતો કેટલો બધો અંદર મહિમાનો વિચાર હશે મહિમાનો વિચાર એટલે પાતાળનું પાણી કહેવાય જેમ પાતાળે છોડ પહોંચી ગયો હોય એને પાણી પછી પાવાનું ના હોય પાણી કોન્સ્ટન્ટ મળતું હોય અને છોડ લીલો લીલો રહે મુક્ત વગર પાણી પાાય છોડ લીલો રહે એમ જેને મહિમાનો રાજીપાનો વિચાર હોય ને એનું પાતાળમાં પાણી પહોંચી ગયું મૂકતો એને એક જ નિરંતર વિચાર કરે બસ આજ્ઞા મને હોય ક્યાંથી આજ્ઞા કરનાર કોણ છે મૂકતો સત્પુરુષ નો અર્થ જ આ છે સત્યમાં સત્ય પુરુષ એક મહારાજ છે અને મહારાજ જેના સંપૂર્ણ કરતા છે આજ્ઞા કરનાર મહારાજ છે બોલનાર મહારાજ મહારાજ છે છે વાત કરનાર અને એ સત્પુરુષની આજ્ઞા નથી મારા મહારાજની આજ્ઞા છે બહુ અઘરું છે હો સમય આવે ત્યારે પોતાનું ગમતો મૂકવું એ ભણે ભણે નિરંતર વિચાર કોની આજ્ઞા છે કોણ બોલનાર છે કોણ કેનાર છે બસ કોના શરણે હું આવ્યો છું સત્પુરુષ જાણ્યા એને કહેવાય અને એ જ સત્પુરુષ જેનો કરતા પોતે હોય એ એકાંતિકય નથી જેનો કરતા પોતે દેહધારી હોય એ એકાંતિકય નથી એકાંતિક ના કરતા મહારાજ છે મુક્ત તો અનાદિ મુક્ત પોતે અખંડ મૂર્તિ માં રે છે એને દુભવે હરી દુભાય રે મોટા પુરુષ ના શબ્દો તો જુઓ આનું નામ સત્પુરુષ અને એનો મહિમા વિચાર મુક્તો જ્ઞાનની જાગૃતિ એ જ મહાત્મયમાં પરિણમે છે અને જેને મહાત્મા જાગૃતિ નથી જાણપણું નથી સમજી લેજો તો એ મહિમાના વિચારે નહીં રહી શકે નિરંતર મહિમાનો વિચાર અને એમણે કર્યા જ કર્યો દાજીભાઈએ કાશીરામભાઈની જે કાશીદાસના ઘરે રહીને જે વિચાર કર્યા જ કર્યો કર્યા જ કર્યો મૂકતો મહિમાના વિચારે નવ પલ્લવિત હતા પ્રફુલ્લિત હતા ચહેરા ઉપર કોઈ ભેર નહોતો બાર વર્ષનો વિયોગ થયો સમાગમ નહોતો હોય જાય ભલ ભલા છોડ હોય અને પાણી ન પવાય તો થાય શું મૂકતો બાર વર્ષનો વિયોગ દર્શન નહીં મળેલા અને છતાંય તે એટલો જ મહિમા એટલી જ ભરતી એવું ને એવું લીલું છમ જેવું એનો મુખારવિંદ મૂકતો એનું કારણ શું મહાત્મા નો અખંડ વિચાર મહારાજે એના પરિણામ સ્વરૂપે શું કર્યું પહેલે દિવસે સાધુ કરી દીધા અક્ષરાનંદ સ્વામી નામ અને બીજે દિવસે સવારમાં મહંતાઈનું પદવી આપવાની હતી વડતાલ મંદિર એટલે વડતાલ દેશ એટલે સુખી દેશ કહેવાય ચરોતર દેશ અને મોટા મોટો સત્સંગનો મંદિર થયેલું વડતાલનું અને વડતાલ મંદિરની મહંત માટે કોમ્પિટિટર ઘણા હતા મોટા મોટા સિનિયર સંતો હતા હરિભક્તો પણ વિચારતા હતા કાં તો મુક્તાન સ્વાઈ મળશે કાં તો બ્રહ્માન સ્વાઈ મંદિરનો નો દાખલો આટલો કર્યો છે બ્રહ્માન સ્વાઈ મળશે કાં તો ગોપાલ સ્વાઈ મળશે કાં તો ફલાણા સ્વામીન મળશે

જૂનામાં જૂના બ્રાહ્મણ સ્વયની વખતના અને પાછા બહુ જ મંડળધારી કહેવાય વી પચીસ સંતો એમના અને સૌથી સિનિયર તરીકે એમને પણ અંતરમાં નક્કી કે મારો નંબર સો ટકા લાગશે અને શ્રીજી મહારાજે લીલા કરી આખી સભા સ્તબ્ધ બની ગઈ છે કોને મહંતાઈ મળશે અને મહારાજે પોતાના કંઠમાં ગુલાબનો હાર પહેરેલો મહારાજ કે પાછળ બેઠેલા અક્ષરાનંદ સ્વામી ઉભા થઈને આગળ આવો ક્યારે સાધુ કર્યા છે એમને ચોવીસ કલાક પહેલા ચોવીસ દિવસ નહીં ચોવીસ કલાક પહેલા અક્ષરાનંદ સ્વામી પાછળથી આગળ આવો સભા જોઈ રી કે આગળ બેહડવા હશે શું હશે ખબર નથી અને અક્ષરાંત સ્વામી જ્યાં નજીક આવ્યા મહારાજે પોતાના કંઠમાંથી હાર કાઢી અક્ષરાંત સ્વામીના ગળામાં પહેરાવી દીધો આજથી આ વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામી મુકતો તાળી એ વખતે પડી હતી પણ ઓલા સિનિયર સિવાય બાકીના બધા પાડી પેલા સિનિયર મુકતો હતો ને એમણે ના પાડી સંકલ્પે ચડી ગયા ધક્કે ચડી ગયા શું ધક્કે ચડી ગયા આ નવો સાધુ સાધુ ગઈ ટોપ ટોપ જુનિયર જુનિયર કહેવાય મહારાજે આવી આ શું કર્યું મહારાજ ને આટલી ખબર ન પડી કે જેને વ્યવહાર ચલાવતા નથી આવડતું આવડું મોટું મંદિર ચલાવશે કેવી રીતે મોટામાં મોટું મંદિર ને એનો મહંત કાલ હવાર સાધુ થયેલો જે વ્યવહાર કુશળ નથી જેનામાં કોઈ હજુ તો સાધુતાના એવા કોઈ ગુણો જોયા નથી અને મહારાજે એમને મહંત કરી દીધા આ શું કરશે સંકલ્પ બંનેને વિશે થવા માંડ્યા કોને બંનેને વિશે એક હાર પહેરાવનાર અને બીજા કોણ હાર પહેરનાર અમયમાં થવા માંડ્યો કોને જે કોમ્પિટિશનમાં હતા નહીં એમને તો સવાલ જ નથી પણ એમને થાય કે મહારાજે ખોટું કર્યું આનો નંબર લાગે ને કેમ કરવા મહારાજે ખોટું કર્યું શ્રીજી મહારાજે બસ કોઈનું જોયું નથી કઈ રીતે કર્યું મંદિરની એ રાજીપાનું પ્રતિક નથી મહંતાઈ મળવી એ લૌકિક મોટપ છે પરંતુ આ રાજીપા રૂપે હાર આપી દીધો અને રાજી કહી દીધું કે તમે આજથી મંદિરના મહંતો કેટલો ભરોસો હશે મહારાજ ને દિવ્ય પુરુષ ઉપર શું જોયું તું મહારાજે કહેશો ઉંમર ભણતર આવડત બુદ્ધિ પ્રતિભા સિનિયોરિટી શું જોયું મહારાજે એક જ એક જ ગુણ જોઈ લીધો હતો કયો જ કહી શકશો કોઈ આંગળી ઊંચી કરશો કયો ગુણ જોયો તો મહારાજે કે જે ગુણ સર્વશ્રેષ્ઠ હતો એનો અર્થ એવો થાય છે કે બુદ્ધિ કરતા આવડત કરતા પ્રતિભા હોશિયારી કરતા આ ગુણ કેટલો મોટો હશે કે જે ગુણને સર્વોપરી ગણી દીધો મહારાજે અને મહારાજે અત્યંત રાજીવાનો પાત્ર કરી દીધા કહો સમજણ સમજણ મહિમાનો વિચાર વેરી ગુડ ઇષ્ઠા મુક્તો મહાત્માયે મહારાજે જે મહાત્માનો વિચાર અને મહાત્માયે સાનું હતું કે 12 વર્ષ પહેલા મહારાજે તૈયાર થઈને આયેલા સાધુ થરવા સાધુ થવા તૈયાર થઈને આયેલા બધું સમાટીને આવી ગેલા અને બધું બધું સમેટીને ઘેર ખેતીવાડી હતી ઘેર નોકર ચાકર હતા ઘેર પુત્ર પરિવાર હતા બધું સમેટીને સાધુ થવા આયા છે ઘેરથી રજા લઈને મહારાજ એમ કે જાઓ બોચાસણ કાશીદાસ પટેલ નું ત્યારે પોતાની રૂચિ નથી બતાવી કે મહારાજ તો હું એક કામ કરું એમનું હાથી 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 આંકું તો આંકવાનું છે મારે બે ત્રણ છે ઘેર એ મૂકીને હું ત્યાં હાથી આંકવા જાઉં કોક નું હાથી મૂકતો પોતે દરબાર હતા ગામ ધણી હતા મોટા હતા મોટી ખેતીવાડી હતી ઘેર મૂકતો પરંતુ નો આર્ગ્યુમેન્ટ નો સંકલ્પ નો વિચાર કેનાર કોણ છે આ કેનાર કોણ છે આજ્ઞા કોની છે રાજીપો મહારાજ નો કમાવા આવ્યો છું હું સાધુ થવા નથી આવ્યો સાધુ પછી રાજીપામાં રહીને સાધુ થવું છે રાજીપામાં રહીને હરિભગત થવું છે જગતનો દુનિયાનો વ્યવહાર કરવો છે ને સત્સંગનો વ્યવહાર કરવો છે ધણીના રાજીપામાં રહીને કરવો છે અક્કલ કરતા બુદ્ધિ કરતા આવડત કરતા વ્યવહાર કુશળતા કરતા સિનિયોરિટી કરતા બધા કરતા વિચાર અતિ મોટો છે મુકતો કેનાર કોણ છે એની આજ્ઞા એની આજ્ઞામાં ટુક ટુક થઈ જવું છે બસ એને રાજી કરી લેવા છે એનો શબ્દ અને એનો વિચાર એના મુખારવિંદમાંથી નીકળેલો શબ્દ એટલે મારી બુદ્ધિ બહાર બહારનો હોઈ શકે મુક્તો અને મહારાજે બાર વર્ષ સુધી પછી કેવી ટેક કોઈ સંકલ્પ નહીં કોઈ વિચાર નહી નહીતર ક્યારેક આપણું તો ઘડીકમાં ફરી જાય આપણું કઈક હોય કઈક હોય તમે અત્યારે બન્યું ને તો આવડું મોટું હે મોટું થઈ જાય સમજ્યા આવડું મોટું મોટું થઈ જાય જેને તમારી ભાષામાં કહીએ તોબડો કરી ઘડીકમાં તોબડો ચડી જાય તોબડો થોબડો શું કહે ને હા એ થોબડો ઘડીકમાં ચડી જાય ખબર એ ના પડે આપણે બધા કેવા પેલી ઓલી વેલ એક આવે છે ખબર છે બોલે છોડ હોય એક એ છોડને જે અડે ને ખીલેલો હોય પણ જ્યાં અડે ને એટલે શું થઈ જાય સીધો કરમાઈ જાય એને શું કહેવાય લજામણીનો છોડ જોયેલો છે તમે જોયેલો લજામણીનો છોડ હે મુક્તો આપણી સ્થિતિ તો જો અને સ્થિતિ નથી બંધાતી એનું કારણ શું આપણી સ્થિતિ નથી બંધાતી આપણું સ્ટેન્ડ નથી બંધાતું એક ને એક કરણી આપણી રહેતી નથી આપણને માન મળે સન્માન મળે આપણું ધાર્યું થાય આપણું ગમતું થાય આપણી ઈચ્છા પ્રમાણે થાય આપણા મનોરથ પૂર્ણ થાય તો આપણે રાજી રાજી ખુશ ખુશ આનંદ આનંદ તો મોટા અને જે મિનિટે આપણું ગમતું એમણે મુકાયું જે મિનિટે આપણને રક રોકટોક થઈ જે મિનિટે આપણને બે શબ્દો વઢ્યા કયા આપણી ઈચ્છા બહાર લઈ ગયા આપણા કુંડાળાની બહાર લઈ ગયા એ મિનિટે લજામણીના છોડની જે મહિમા બધો અદ્ધર થઈ જાય હો પહેલાં મોટા હતા પણ હમણાં ઠેકાણો નથી રહ્યો એ મોટા કરનારો તું અને હવે ઠેકાણું નથી રહ્યું એક સર્ટિફિકેટ આપનારો તું આવું દરેકના વિષય બન્યું છો હો બાપાશ્રી માટે એવું કહેતું એ વાત બાપા પેલા બહુ મોટા હતા પરંતુ પાછળથી કંઈ ઠેકાણું નતું રહ્યું આવું બોલતા હતા અને હજુ બોલે છે મોટા મોટા સંતો માટે બોલાતું શ્રીજી મહારાજ માટે બોલાતું હતું બાબરો ભૂત સાધ્યો છે જોડે રહેનારા આવું બોલ્યા છે જેને વર્ષો સુધી આજે જે અલૈયા ખાચર જેવા કેટલા એવા થઈ ગયા કે જે જોડે રહીને વર્ષો સુધી કેટલા સમર્પણ કર્યા અને જ્યારે સહેજ પોતાના કુંડાળા બહાર લઈ ગયા ત્યારે મહારાજને ખોટા ખોટા ઠેરવી નાખ્યા કહી દીધા હું એનું મોઢું જોવા તૈયાર નથી બોલો મુક્તો આ જીવની જીવ દશા છે એટલે આપને મુક્તો બીવડાવતો નથી પરંતુ લાલ લાઈટ કરું છું આ બીવડાવવા માટે નથી હંમેશા હંમેશા મહિમાના વિચારમાં રહેજો મુક્તો આ સત્સંગ એટલે જ મહાત્મયનો વિચાર કોણ મળ્યું છે કેવા મળ્યા છે કોના શબ્દો છે કોની આજ્ઞા છે અને વર્તમાન કાળે સમજી લેજો વર્તમાન કાળે આપણને કોઈ પણ રોકટોક શ્રીજી મહારાજ કરવાના નથી કરે છે મહારાજ જ કરે છે આ સત્સંગમાં કરતા પણ સંપૂર્ણ મહારાજનું છે જ્ઞાન સમજાવે છે મહારાજ નિશ્ચય કરાવે છે મહારાજ વાત સમજાવે છે મહારાજ આપણને મહિમા ગાય છે મહારાજ પરંતુ સત્પુરુષ રૂપી દ્વાર છે મહારાજે રાખેલું છે એના દ્વારા જ રોકશે એના મારો દ્વારા ટોકશે એના દ્વારા જ આજ્ઞા કરશે રાજીપો એના દ્વારા જ બતાવશે ગમતું એ આપણને એ આપણું ગમતું છોડાવશે મહારાજનું ગમતું એ જ કરાવશે મૂકતો અને ત્યાં મહિમાનો વિચાર જબરજસ્ત જોઈએ અમહિમાનો વિચાર કોઈ કરાવનાર મળે તોય તે ધ્યાન રાખજો મૂકતો ન થવા દેતા ન પેસવા દેતા ન અંદર હળી જવા દેતા તમારામાં કે બીજામાં નહીતર ભયંકર પરિણામો આવ્યા છે આવાને આમ કેમ થયું મૂકતો કોઈ કરોડપતિ હોય કરોડપતિ હોય એ રોડપતિ થઈ જાય બની શકે બની જાય મૂકતો મોટો સટ્ટો કરે તો કરોડો સાફ થઈ જાય ને કરોડોનું દેવું થઈ જાય માથે અમુક તો થઈ જાય તો કે આમ કેમ થયું સટ્ટો કર્યો કેમ થયો એટલે સટ્ટો કર્યો અને મહારાજને નિરંતર પ્રાર્થના કરજો મુક્તો હાથ જોડીને બધા અત્યારે આપણે કરો ને પ્રાર્થના રોજ કરજો આટલું એક લેસન આપું છું કે દયા કરીને મુજને ભાવા જો દયા કરી

આપણી કઈ ફૂટપટ્ટી આપણે ભગવાનને સત્પુરુષને માપી શકીએ કઈ આપણી બુદ્ધિ કઈ આવડત કયા સાધન કઈ પાત્રતા એક વિશાળ સ્વરૂપ એક મચ્છરીઓ આભને આંબવા જાય અને આભનું માપ લેવા જાય કીડી હાથીને માપવા જાય શક્ય છે મુક્તો તાકાત છે એક કીડી ભેગી થઈને માપે તો ન મપાય પણ હો કીડીઓ ભેગી થઈને હાથીને માપવાનો પ્રયત્ન કરે તો મપાય ને મુક્તો ફૂટપટ્ટી છ ઇંચ ની ફૂટપટ્ટી થી આકાશ ન મપાય પણ બાર ઇંચ ની ફૂટપટ્ટી થી મપાય કે ન મપાય મુક્તો એમ મહારાજ અને મોટા પુરુષ જે રોમ રોમ પણ મહારાજની અલૌકિક દ્રષ્ટિ વર્તતા હોય અને રોમ રોમ પણ મહારાજની મૂર્તિમાં અખંડ રહેતા હોય મુક્તો આપણી તાકાત છે આપણી દ્રષ્ટિ છે એને તપાસી શકીએ માપી શકીએ મુક્તો આપણે શું જોવાના આપણે શું જોવાના હામુ દેખાય છે બુદ્ધિથી સમજાય છે આંખથી દેખાય છે આ આંખ મહારાજ ને મોટા પુરુષને જોઈ શકે અને આ બુદ્ધિ એને માપી શકે મોટા મોટા રાજ કરી શકાય આ બુદ્ધિથી હો મોટા મોટા રાજ કરી શકાય આખા દુનિયા ઉપર વિજય મેળવી શકાય આખી દુનિયાના કવશમાં વર્તાવી શકાય પોતાના મનને નહીં મુક્તો એ બુદ્ધિથી ભગવાનને સત્પુરુષને ન મપાય બરાબર કર્યું આ બરાબર ન કર્યું આ યોગ્ય થયું યોગ્ય થયું હું તો કોનું માપ કાઢો છો તમે સત્પુરુષનું માપ નથી કાઢતા સંપૂર્ણ કરતા સ્વયં શ્રીજી મહારાજ છે એ મહારાજ કરે છે અને મહારાજે આમ કેમ કર્યું એ પૂછી આવો તમારી ગતિ હોય તો મહારાજને છૂટ છે ઓપન ગ્રાઉન્ડ આપી દીધું તમને છૂટ છે ક્યાં બુદ્ધિ પ્રયોગ ન થાય મીઠાનો ઉપયોગ બધે થાય ડાળમાં થાય શાકમાં થાય સમોસામાં થાય કચોરીમાં થાય થાય મને ખબર નથી હો બધે થાય પણ મીઠાઈમાં ના થાય મીઠાનો ઉપયોગ મીઠાઈમાં ના થાય અડાડા એમાં બુદ્ધિનો પ્રયોગ બધે થાય પૈસા કમાવામાં થાય સત્તા કમાવામાં થાય આબરૂ કમાવામાં થાય ધંધામાં થાય વેપારમાં થાય અરે સત્સંગના ના વ્યવહારમાં પણ થાય પરંતુ મહારાજ અને મોટા પુરુષ એટલે પ્રોહિબિટેડ એરિયા સમજી લેજો એ પ્રતિબંધિત છે એ બુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો શ્રીજી મહારાજે ત્યાંથી આપણને ચેતવ્યા છે ત્યાં મહિમા પ્રભાવનું સ્વરૂપ છે કારણ કે આ વાત આખી પ્રભાવની છે મહાત્મા એટલે પ્રભાવ મુક્તો દેખાય છે આપણા જેવા અને એટલે કીધું મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એટલે શબ્દ વાપરે છે હરિહરી જનની ગતિ છે ન્યારી તેને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી એને શું બિચારાને ખબર પડે દેહ ધારીને ખબર શું પડે દેડકું હોય કુવામાં રહેલું દેડકું એ દેડકાને આકાશ કેવડું દેખાય કે જો એને પૂછે કે આકાશ કેવડું તો એ શું જવાબ આપે હે એની વિચારાની કઈ ગતિ કઈ તાકાત એની એમ ભગવાન ને સત્પુરુષ મહારાજ પ્રાર્થના કરજો હાથ જોડીને જરા અત્યારે પ્રેક્ટિસ કરો ને રોજ દિવસમાં ઓછામાં ઓછી એક વખત ઓછામાં ઓછી એક વખત પાંચ વખત બે અરે ત્રણ વખત બાપજી કે ત્રણ વખત પ્રાર્થના કરજો હવાર બપોર ને આજ એમ બાપજી કે હું ત્રણ વખત કરું છું આપણને શીખવાડવા જો મોટા પુરુષ પેલા કરે પછી આપણને કરવાનું કે મૂકતો આ તો રીત તો જુઓ એક કીર્તનમાં બહુ અદ્ભુત શબ્દ વાપર્યો છે અનાદિની વાત બધી જુદી મહાપ્રભુ કે મુક્ત જાણે છે અનાદિ મુક્ત મોટા પુરુષની વાત બધી જુદી હોય કેવી રીતે શું જુદી એમની રીત જમવાની આપણે મોઢે જમીએ ને એ કાનમાં જમતા હશે આપણે આંખ્યા જોઈએ ને એ નાકથી જોતા હશે એમની બધી રીત જુદી આપણે બપોર અગિયાર વાગ્યે જમીએ ને એ રાતે અગિયાર વાગ્યે જમતા હશે શું જુદી અનાદિની વાત બધી જુદી એવો શબ્દ પહેલો લખ્યો કે વાત બધી જુદી બધી જુદી એટલે શું જુદી લ્યો એ સવારમાં પૂજા ના કરે રાતે પૂજા કરતા હશે એવું હશે પૂછી જોવું બાપજીને પૂછી જોવું છે હે કે ચાલશે હે આપણે સવાર પૂજા કરીએ છીએ સવાર જ કરે છે તો જુદી શું એટલી જુદી સમજ્યા એટલી જુદી કે જે દેહધારી કરે છે એ આપણે કરીએ છીએ આપણે કરીએ છીએ અને એ કરે છે એ બધું મહારાજ કરે છે આટલી જુદી આ જગતનો જીવ જે કરે દેહ ધારી કરે બધું દેહ એટલે પોતે કરે છે અને એ જે કંઈ ક્રિયા કરે છે કોણ કરે છે મહારાજ એટલે બધી જુદી કીધું એનું ખાવાનું તો એ નથી જમતા મહારાજ જમે છે બાપાની વાતમાં એક વાત આવે છે કે આપણે જે કંઈ દંડવત કરીએ દર્શન કરીએ પૂજા કરીએ પ્રાર્થના કરીએ એ આપણે આપણા માટે કરીએ છીએ અને એ કરે છે કોના માટે કરે છે બધું એ બીજાના માટે કરે છે અને બીજાને શીખવવા માટે કરે છે બાપા એ ત્યાં માનસી પૂજા સમય થાય માનસી પૂજા કરતા હતા હવે એવા દિવ્ય પુરુષ ગોપાળાનું સ્વાય કરતા હતા બ્રહ્માનું સ્વાય કરતા હતા નિત્યાનંદ સ્વાય કરતા હતા મુક્ત એ પ્રાર્થના આજે તમે જો કેવી પ્રાર્થનાઓ કરી પ્રહેમાન સ્વાય મુક્તાન સ્વાય બ્રહ્માન સ્વાય મેં તો છીન છીન ગુનેગાર તેરા રે હો સ્વામી મેરા રે હવે દિવ્ય પુરુષો હતા પોતે અખંડ મૂર્તિ મૂર્તિમાં રહેનારા હતા શું કરવા પ્રાર્થના કરતા હતા પરંતુ આપણને શીખવવા માટે કે એમનું જોઈને આપણે શીખી શીખીએ છીએ કંઈક કરીએ છીએ મુક્ત એટલે કહ્યું કે દેની વાત બધી જુદી એ જે કંઈ કરે છે એ બીજા માટે કરે છે અને આપણે જે કંઈ કરીએ છીએ એ આપણા માટે કરીએ છીએ મૂકતો આ દેહદારી કરે છે એ દેહમાં રહીને કરે છે પોતે કરે છે અને મહારાજના મુક્ત જે કરે છે એ બધું મહારાજ કરે છે બસ આટલી એક ભેદરેખા સમજજો તો આ ભેદરેખા સમજજો આપણે આપણા જેવું બધું ન સમજશો દેખાય છે બધું જ આપણા જેવું પરંતુ આપણા જેવું નથી ફેર છે એમાં હળી અને દિવાસળી એમાં ફેર નહી સળી અને દિવાસળી એમાં ફેર નહી બે દેખાય હરખી પરંતુ એક હળગે છે સમજ્યા આખો કેટલો મોટો ભેદ પડી ગયો કાગળિયું અને પેલું નોટનું કાગળિયું એ બેમાં ફેર નહી આસમાન જમીનનો ફેર સમજ્યા ઓલું કાગળિયું કહેવાય ને ઓલી નોટ કહેવાય એમ આપણામાં ને એમ એમ શું ફેર આ ફેર કે પોતે અખંડ મૂર્તિમાં રહે છે એટલે ક્રિયા કરનાર કોણ બની ગયું મહારાજ ક્રિયા કરે છે આપણને નથી દેખાતી ને બસ એ તો દેહ ભાવ એ જ દેહ ભાવ નથી દેખાતી મહારાજે એ તો સત્પુરુષની જુદાઈ બતાવી છે એ જ નોખાઈ બતાવી છે ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી ઈશ્વર સ્વામી વૃંદાન સ્વામી મહાન દિવ્ય પુરુષો પણ અવર ભાવમાં અવર ભાવની રીતે જ વર્ત્યા છે ઉપલબ્ધ દ્રષ્ટિએ રીતે જ વર્ત્યા છે અરે સ્વયં શ્રીજી મહારાજ અવરભાવમાં હોય ત્યારે એ જ રીતે વર્તે પણ સમજવાનું છે આ જુદું કે સાકર એટલે સાકર આપ સૌને પ્રશ્ન પૂછવું તો તમે કોઈએ આમાંથી એવું સાંભળેલું કે ફલાણા દુકાનમાં સાકર ખાટી નીકળી કે ખારી નીકળી એવું ક્યાંય અત્યાર સુધી પેપરમાં વાંચ્યું તમે હે માણસ ની બનાવેલી વસ્તુ છે અને આ તો મહારાજની બનાવેલી વસ્તુ છે એટલે મહારાજે આ બ્રહ્માંડમાં મોકલેલી ચીજ છે મહારાજે એ દ્વારા કામ કરી રહ્યા છે એનું નામ સત્પુરુષ છે મુક્તો અને એમાં ખરાશ ભગવાનને સત્પુરુષ તો ટ્રાન્સપરન્ટ તત્વ છે પારદર્શક તત્વ છે મુક્તો શું ઓળખ્યા આપણે એની જોડે રહીને અરીસો જેમ અરીસામાં જુઓ એટલે તમને તમારું મોઢું દેખાય હવે તમને એક કાળો ડાઘ દેખાણો એ કાળો ડાઘ અરીસામાં દેખાય કે ના દેખાય એ અરીસાનો ડાઘ છે તમે પોતું લઈને આમાં મંડે રાખો અમે કરવા તો અહીં થઈ જાય તો અહીં રહેવાનો જ એટલે આ તું નકામો ખોટો પ્રયત્ન કરે છે એ અરીસાનો ડાઘ નથી એ ડાઘ શાનો છે પહેલાં તારા મોઢાનો છે તું બાથરૂમમાં જા અને જઈને અરીસામાં જોઈને અંદર જઈને કાઢી આય અરીસાને બોલે પોતાથી ઘસઘસ કરવાની જરૂર નથી એમ મોટા પુરુષ અરીસો જેવા છે અરીસા જેવા સમજી લેજો અને એમાં ડાઘ નથી એ ડાઘ બધો તારો તને ત્યાં દેખાય છે સમજો મોટા પુરુષ શું ચીજ છે એના મહિમાના વિચારમાં રહેતા શીખો નથી મળ્યા જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે બાપાશ્રીની વાતોની પ્રસ્તાવનામાં લખ્યું છે કે જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે પરંતુ મળ્યા પછી જો એને ઓળખી ન શક્યા અને એનો લાભ ન લઈ શક્યા એ તો અતિ અભાગિયા શબ્દ વાપર્યો કેવો શબ્દ વાપર્યો અતિ અભાગ્યા જેના ઘરમાં ખાવાનું ન હોય અને ભૂખ્યો રે એ તો અભાગ્યો કહેવાય પણ ઢગલા પડ્યું હોય ખાઈ ના શકે એ અતિ અભાગ્ય ના કહેવાય મુક્તો આપણે અભાગ્યા કે અતિ અભાગ્યા હે અભાગ્યા કે અતિ અભાગ્યા સમજો નથી અભાગ્યા અને જો ન ઓળખ્યા તો આવી જશે ધ્યાન રાખજો અને મહારાજને મોટાને ઓળખવા મહારાજ કૃપા કરે તો જ ઓળખાય મહારાજને એ જ પ્રાર્થના કરો કે દયાળુ આપે કૃપા કરી છે તો કૃપા જ કરજો અને એટલા માટે આપણી આ પ્રાર્થના છે બે હાથ જોડી દો અને પ્રાર્થના કરો हे महाराज दया कर रे मुझ नैनि जो दया कर रे मुझ नैनि जो जानी गा સિમર મોને આપજો હે દયાળુ તમારા ગાંડા ઘેલા બાળકો જાણીને તમે જ અમને નિભાવજો અને ગાંડા ઘેલા જ રહેવો મહારાજ ને મોટા પુરુષની આગળ કોઈ દિવસ ડાયા ના થવું તો ડોટ ડાયા તો થવાય જ કેવી રીતે ડાવાય ડાયા ના થવાય તો વન પોઈન્ટ ફાઈવ એ તો થવાય જ કેવી રીતે સમજ્યા સમજ્યા એમાં આપણે લોકો ત્યાં ડાયા નહીં ડોટ ડાયા થઈએ અલ્યા અને આગળ ગાંડા જ છીએ હાથ જોડીને એટલું જ કહેવાનું હોય મોટા મોટા પુરુષોએ આ પ્રાર્થના કરેલી છે એ ગાંડા નતા આપણને શીખવાડવા માટે ગાંડા થયા પોતે વિચાર કરો બ્રહ્માનંદ સ્વામી જેવા પુરુષ મહાનિષ્કામી મહાનિર્માની મહાનિસ્વાદી બધાય શું એ લક્ષણો કેવા બધાય ઝાંખા પડી જાય દિવ્ય પુરુષના લક્ષણો બધું ઝાંખું પડે પ્રભાવમાં જે રહેલું પુરુષ હોય ને એના બધા શબ્દો ઝાંખા પડે એ ઓલ્યા લાકડાની કંપાણે તોલવા જેવું છે સમજ્યા મત તો એવા પુરુષ મહારાજને હાથ જોડીને એમ કે મહારાજ જેવો તેવો તой પુત્ર તમારો અનુસમજો અહંકારી રે પેટ પડ્યો તેને અવશ્ય પાળજો વાલમ જુઓ વિચારી રે બ્રહ્માનંદ સ્વામી એમ ગાય છે હો સિંજી વાડામાં મહારાજે આ કીર્તન બનાવેલું બ્રહ્માનંદ સ્વામી આ કીર્તન બનાવેલું માતરથી આગળ તારાપુર જતા સિંજીવાડા કરીને રસ્તામાં ગામ આવે છે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામી સાથે રાત્રિ નિવાસ કરેલો વડતાલથી નીકળેલા ત્રણ દિવસથી અબોલા લીધેલા મહારાજે બ્રહ્માનંદ સ્વામી જોડે બોલે નહીં લીલા તો જોવા દિવ્ય પુરુષો નહીં મહારાજ બ્રહ્માનંદ સ્વામી જોડે બોલે નહીં જય સોમનાયન કરે તો બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જય સોમનાયન ન કે અબોલા લઈ લીધેલા વિષય ગયેલા વાંક શું ખબર છે બ્રહ્માનંદ સ્વામીનો વાંક કેટલો

એટલે એવડો મોટો રૂપિયો એમ નહીં પણ એટલી કિંમત હતી એની રૂપિયાની કિંમત એટલી હતી કોણ રૂપિયો આપનારું હતું ક્યાં સાધન હતા કોણ મંદિર કરાવનારા પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ કયો ડિપાર્ટમેન્ટ હતો એ વખતે હા કેટલી તકલીફો સહન કરીને વડતાલનું એ મંદિર પૂર્ણ થયું કેટલા કષ્ટો પડેલા કશિયાજીએ એક વખત પેટલાદના કશિયાજીએ પથ્થરની ઉપર જકાત નાખી દીધી પેલી આબકારી જકાત કે ટેક્સ નાખી દીધો પથ્થરો ઉપર ટેક્સ મંદિરના પથ્થર આવતા હતા એની ઉપર ટેક્સ નાખ્યો મહારાજનો વિરોધી હતો કશિયોજી બ્રહ્માનંદ સ્વામી ઘણા પ્રયત્ન કર્યા મેળ ન પડ્યો સદગુરુ ગોપાળાનંદ સ્વામી તાકડે વડતાલ આવેલા સ્વામીની આગળ સ્વામી રડવા જેવા થઈ ગયા લખાણમાં એવું આવે છે હરી લીલા ચરિત્રામૃતમાં એવું આવે છે કે સ્વામી રડી પડ્યા બ્રહ્માનંદ સ્વામી રડી પડ્યા ગોપાળાન સ્વામીની આગળ મોટા સ્વામીની આગળ મોટા સ્વામી એટલે ગોપાળાન સ્વામી સિનિયર કહેવાય મહારાજના જમણી ભુજારૂપ ગોપાળાન સ્વામી આગળ રડી પડ્યા બ્રહ્માનંદ સ્વામી અરે એક તો પૈસા ક્યાંથી લાવવા એ સવાલ છે અને કશિયાજીએ પથ્થર ઉપર જગાત નાખી દીધી ટેક્સ નાખી દીધો છે અને પથ્થરો રોકાઈ ગયા છે શું કરવું મંદિરનું કામ બંધ છે મહારાજે એક બાજુ પ્રતિષ્ઠાની તારીખ આપી દીધેલી કે આ દિવસે આપણે પ્રતિષ્ઠા કરવાની છે હવે કેવી રીતે આગળ કામ વધારવું ગોપાલ સ્વામી કે કઈ વાંધો નહીં ગાડું લાવો ગાડામાં ગોપાળન સ્વામી બેઠા બ્રહ્માનંદ સ્વામી કે તમે અહીં રોકાવો હું કે પેટલા જ જવું છું અને ગોપાલ સ્વામી મહાપાવર આ તો મોટો જબરજસ્ત ગોપાલ સ્વામી એટલે આખો જેને કહેવાય મોટું જી બીનું ધુવારણ સેન્ટર સમજ્યા અને સ્વામી તો ઉપડ્યા કશિયાજીની ઓફિસમાં વગર પરમિશન અને વગર મુલાકાત ટાઈમ લીધા વગર સ્વામી સીધા ઓફિસમાં અંદર કશિયાજી એટલે તાલુકદાર કહેવાય અને એની સીધી જ ઓફિસમાં જઈને એના જઈને બેહી ગયા અમે કશિયાજીને કે કશિયાજી તમે આ મંદિર ઉપર મંદિરના પથ્થર ઉપર ટેક્સ નાખ્યો છે બે વાત છે બોલો ટેક્સ ઉઠાવો છો કે નથી ઉઠાવતા કાં તો તમામ મંદિરો ઉપર ટેક્સ નખાવો જોઈએ તમામ મંદિરોના પથ્થર ઉપર આ એક જ મંદિર ઉપર કેમ અને જો તમે ન નીકાળી શકતા હોય તો હું સીધો વડોદરા જાઉં છું અહીંથી સીધો ગાયકવાડ સરકારને મારા ઘર જેવા સંબંધ છે ગાયકવાડ સરકાર કાયમ અમારા પગમાં પડે છે હું ગાયકવાડ સરકારનો ઓર્ડર લઈને આવું છું ગાયકવાડ સરકારનો હુકમ લઈને આવું છું બોલો શું ઈચ્છા છે કશ્યાજી કે ના 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 તમે બે દાડા રાહ જો હું બધું કરી દઉં બે દાડા બે દાડા કંઈ નહીં લો કાગળ લ્યો કલમ લખી દો હું લખીને લઈને જવાનો છું ઓર્ડર લખી દો કે પથ્થર ઉપરનો જકાત ઉઠાવી લેવામાં આવે છે ટેક્સ ઉઠાવી લેવામાં આવે છે લખી આપો ઠાકોરજીના પથ્થર ઉપર ટેક્સ તમને શરમ નથી આવતી ગોપાળાનંદ સ્વામીએ જબરજસ્ત વીટો પાવર વાપર્યો અને પેલા કશિયાજી વિરોધી પણ આ તો આ પાવર વાપર્યો ને કંઈ બોલી નાખ્યો કાગળમાં લખી આપ્યું ટેક્સ નાબૂદ ટેક્સ નાબૂદ કરું છું સાંભળજો ગોપાળાનંદ સ્વામી રાજી થયા રાજી થઈને સ્વામી જ્યાં વડતાલ આવી રહ્યા છે અને જ્યાં વડતાલ સ્વામી આવ્યા ને ગાડામાં બેસીને અને બ્રહ્માનંદ સ્વામી લમણે હાથ ધરીને હજુ બેઠેલા ઓટલે પગથિયે બેઠેલા એટલે ગોપાળન સ્વામી તરત પેલું કાગળિયું હતું પોતાની જોડે નાખ્યું બ્રહ્માનંદ સ્વામી પર સ્વામી લ્યો વાંચી લ્યો ટેક્સ નાબૂદ થઈ ગયો શું લમણે આટ દિન બેઠા છો કરી દો કામ ચાલો આટલું જ્યાં કહ્યું ને બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમને છેતર્યા તમને કશિયાજી એ છેતર્યા કેમ છેતર્યા તમને એક બાજુ લખાણ આપી દીધું કે ટેક્સ નાબૂદ પરંતુ તમારા આવતા પહેલા જો બીજું કાગળિયું વાંચો તમારા આવતા પહેલા કશિયાજી મોકલ્યો છે અને બીજો કાગળ દઈને કાગળમાં લખેલું ટેક્સ નાબૂદ કર્યો છે પરંતુ જેટલા પથ્થર તમારે મંદિરમાં વપરાય એટલા પથ્થર અમારી સરકારી ઓફિસ બનાવવાની છે માટે એમાં એના માટે પેટલાદમાં ઉતારતા જવા જેટલા પથ્થર મંદિર માટે ઉતરે એટલા પથ્થર પેટલાદમાં ઉતારવા ફ્રી ઓફ ચાર્જ એટલે ટેક્સ હારો કે આ હારું તો આ તો ટેક્સ કરતા એને એને પોતે આખું બધું આકરી કરીને કી વાત અને આટલું જ્યાં સ્વામી આ વાંચ્યું ને સ્વામી કાગળિયો ખટ દઈને ફાડી નાખ્યું સ્વામી બોલ્યા કશિયાજી તો હેરાન થઈ જઈશ ખેદાન મેદાન થઈ જઈશ સ્વામીના આ શબ્દો સરી પડ્યા આપ સૌને બે હાથ જોડીને વિનંતી કાયમ માટે કરું છું મોટા પુરુષને રીઝવા એટલા રીઝવજો કોઈ દિવસ ખીજવશો નહીં મુક્તો મોટા પુરુષ બહુ દયાળુ છે પણ એ દરિયાનો દુરુપયોગ કોઈ દાડો કરશો નહીં કંઈક પ્રસંગો જોયા છે આખી પરંપરા છે આ દિવ્ય પુરુષોની એ જ ગોપાલન સ્વામી જુનાગઢમાં બોલી ગયેલા રંગીલદાસ માટે જયારે રંગીલદાસે મંદિરનું જુનાગઢ મંદિરનું જયારે બાંધકામ થતું હતું અને રંગીલદાસ દીવાન જયારે જુનાગઢનું મંદિરનું બાંધકામ રોજ તોડી નાખે રોજ બાંધકામ ચાલે દિવાન વિરોધી અમારા નાગરોનું જુનાગઢ અને અમે બધા શૈવપંથી કહેવાયે અમારા ગામમાં સ્વામિનારાયણનું મંદિર ના થવું જોઈએ અને એના વિરોધમાં મંદિરના રોજ પથ્થર મંડાય રોજ તોડી નાખે બસો બસો માણસો દિવસે કામ કરે ને રાતે તૂટી જાય જેટલું ઊંચું થયું એટલું તોડી નાખે રંગીલ દાસ બસો પાંચસો માણસો ની ટોળી લઈને આવે એના સાગરી ની તોડી નાખે આવું અઢી મહિના ચાલ્યું અઢી મહિના સુધી ચાલ્યું ત્યાં પણ બ્રહ્માનંદ સ્વામી હતા અને એ બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા બોલાયા ગોપાલ સ્વામી સવારના પહોરમાં હવે સ્વામીને અહીં આવવું અને એ જ અરસામાં મહારાજને કરવું સ્વામીએ પ્રાર્થના કરી દીધેલી આવતા આવતા હે મહારાજ રસ્તો કાઢો તમારું મંદિર કરવાનું છે ને તમારે બિરાજમાન થવાનું છે અને ગોપાલ સ્વામીના પ્રાર્થનાથી સ્વામીના પ્રતાપથી ત્યાંથી વડોદરા સયાજીરાવ સરકાર પત્ર આવ્યો રંગીલદાસ ઉપર કે તાત્કાલિક તમારે આવવાનું છે વડોદરા કામ છે વડોદરા આવો ઘોડેશવાર થઈને વડોદરા જવા માટે નીકળ્યો રંગીલદાસ કહીને ગયો એના સાગરીતોને સ્વામિનારાયણ ને જેટલું કરવું હોય એટલું કરવા દો હું આવું ત્યાં સુધી શાંતિ રાખજો તમારી હિંમત ના ચાલતી હોય તો હું આવીશ એટલે જોયું જશે અને હિંમત ચાલતી હોય તો રોજ તોડી નાખજો કે ના અમારી હિંમત ના ચાલે અમે તો બધા કુદકા મારીએ છીએ એ તમારા ખીલાના જોરે મારીએ છીએ કે દીવાન હતો ને પોતે એટલે રંગીલદાસ દિવાન હતો રાજનો સંતો આ બાજુ પેલો વડોદરા ગયો આ બાજુ સ્વામી પધાર્યા એની આગલી રાત્રે અઠવાડિયું થઈ ગયેલું એને ત્યાં વડોદરામાં કામ વધુ આવી ગયું ગાયકવાડ સરકારે રોકી રાખ્યો આ બાજુ પત્ર આવ્યો એના સાગરીતો ઉપર એના મિત્રો ઉપર કે સ્વામિનારાયણનું મંદિર ગમે એટલું ભલે ઊંચું થતું હોય એટલું થવા દો હું જે દિવસે આવીશ એના ચોવીસ કલાકમાં કાંકરે કાંકરો જો સ્વામિનારાયણના મંદિરનો ઉડાડી ન દઉં તો હું રંગીલદાસ દિવાન નહીં આવો પત્ર આવેલો અને આ પત્ર બ્રહ્માનંદ સ્વામીના ખ્યાલમાં આવ્યો અને બ્રહ્માનંદ સ્વામી હવારના પૌર સ્વામીએ લીલા કરી સ્વામી સમર્થ જ હતા પરંતુ મોટા પુરુષ બેઠા હોય ત્યાં સુધી નાના પોતાની સામર્થિ દાબીને મહારાજ બધું પોતાનું દાબીને વર્તતા હતા સમજ્યા અહીંયા મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બિરાજતા હતા ને એટલે બધું દાબીને વર્તતા હતા એ અસમર્થ નતા એ વાત સમર્થ હતા પણ બ્રહ્માનંદ સ્વામી હવારના પૌરમાં ગોપાલ સ્વામી પૂજા કરી રહ્યા છે અને દોડતા આયા આઈન કે સ્વામી સ્વામી જોગી જોગી શું પૂજા કરકર કરો છો જો આ પત્ર વાંચો આ ઓલ્યા રંગીલી દાસનો પત્ર આવ્યો છે હું આઈન કાંકરે કાંકરો ઉડાડી દઉં છું આટલું જ્યાં સ્વામી કે પૂજા પતવા દો પૂજા પતિ સ્વામી એ અલમસ્ત સ્થિતિ અને સ્વામી કાખમાંથી આમ ફટ દઈને કાખમાંથી એક મોવાળો કાઢ્યો સ્વામી ગોપાળંદ સ્વામી અને આમ બતાવ્યો આ તમારો રંગીલ દાસ શું કે છે સ્વામી આ તમારો રંગીલદાસ એમ કહીને નીચે મૂક્યો ને સ્વામીએ ફૂંક મારી સ્વામી કે આ જેમ આ ઉડી ગયો ને એમ રંગીલ દાસ ઉડી ગયો સમજો જુનાગઢની ભૂમિ ઉપર જીવતોય નહીં આવે ને મરેલોય નહીં આવે જુનાગઢની ભૂમિ ઉપર એ જીવતો પણ નહીં આવે ને મરેલોય નહીં આવે બસ ચિંતા ના કરશો મંદિરનું કામ ઉપાડો મહારાજના કામમાં વિઘ્ન કરનારો છે કોણ જો શું સ્થિતિ થાય ભગવાન ને સત્પુરુષ ને વચ્ચે આડખીલી થનારની કેવી સ્થિતિ થાય મુક્તો કઈ તાકાત છે એની આ લોકની ગમેટલી સંપતિ ને સત્તા હોય તો આ લોકની છે ને દિવ્ય પુરુષ છે રાજા ધીરાજ છે મુકતો અને બન્યું એમ જ ઓલ્યો મારતે ઘોડે જ્યાં વડોદરાથી છૂટ્યો જેમ કમાનમાંથી તીર છૂટે ને એમ ક્યારે જુનાગઢ પહોંચું ને ક્યારે સ્વામિનારાયણનો મંદિર ઉડાડી દઉં હવે મંદિર ઉડાડનારો રસ્તામાં મૂકતો નેળિયામાંથી ઘોડી મારતે ઘોડે નીકળ્યો છે ને આગળથી શિયાળ નીકળ્યું સસલું નીકળ્યું અને સસલું નીકળ્યું ઘોડો એકદમ ભડક્યો ભડક્યો અને ઘોડો બે પગે ઊભો થઈ ગયો અને પેલો ભૂદ પડ્યો નીચે પોતાની જ ખોસેલી છાતી અરે પેટમાં રહેલી કટાર એના ખુલી ગઈ પેટમાં બેસી ગઈ અને ત્યાં જ ખતમ જય સ્વામિનારાયણ આંતરેડા બધા બાર કુતરા અને ભૂંડે ફોલી ખાધો ચાર દિવસે ખબર પડી કે રંગાસ છે અને ચાર દિવસે લાશ નવાબે જાહેર કરી દીધું કે એ જો લાશ આવશે તો રોગચાળો ફાટી નીકળશે માટે જૂનાગઢની હદમાં નહીં લાવવાની એને બહાર સળગાવી દો ગોપાળ સ્વામી બોલ્યા હતા ને જીવતો કે નહીં આવે ને મરેલો નહીં આવે અહિયાં કશિયાજીનો નો કાગળ ફાડી નાખ્યો સદગુરુ ગોપાળન સ્વામી અને સ્વામી બોલી ગયા કશિયાજી સ્વામી એક જ શબ્દ વાક્ય બોલી ગયા કશિયાજી મરી જઈશ મરી જઈશ અમારી સાથે છેતરપિંડી કરે છે અને ત્યાં કશિયાજીના ઝાડા પેશાબ બધું બંધ ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી ન ઝાડા થાય ન પેશાબ થાય અને તમે જાણો છો માણસને આ વસ્તુ સર્ક્યુલેશન અવિરત રહેવું જોઈએ અને કશિયાજી પૂ પાડે બરાડા પાડે ત્યાં પેટલાદમાં મરી ગયો મરી ગયો મરી ગયો કોઈ કે કહ્યું જઈને કે કશિયાજી આ ગોપાળન સ્વામીનો અપરાધ થયો છે મોટા પુરુષનો અપરાધ થયો છે દુખાણા છે એનું પરિણામ છે ચોળીમાં નાખીને કશિયાજીને લાયા વડતાલ અને ગોપાલન સ્વામીને આગળ રોયો કગર્યો માફી માગી સ્વામી આ મંદિર થશે ને ત્યાર પછી શું કહે છે જો મંદિરના હવે પછીના જેટલા પથ્થર વપરાય એ તમામ પથ્થરની સેવા મારા તરફથી હવે બચ બાપા હું આપતા સીધો એડ્યો હતો પહેલેથી બાપા પહેલેથી હકણો હાલ ને પણ એમ કે આ બધા મારા જેવા છે સમજ્યા ભગવાન ને સત્પુરુષ નું એની શું વાત કરવી અને એટલે અને એ બ્રહ્માનંદ સ્વામી આવા રાજા ધીરાજ પુરુષો મહારાજ કે પ્રાર્થનાના ના મહારાજે બન્યું પ્રસંગ એવો કે વડતાલનું આટલા બધા કષ્ટો સહન કરીને મંદિર કરાયું હવે મંદિરમાં મજૂરો બધા બહુ મજૂરોની તંગી એટલે રાજસ્થાનથી બધા મારવાડી મજૂરો લાયેલા સમજ્યા અને મંદિર પૂરું થયું એટલે મહારાજને કોકે એવું કહ્યું કે મહારાજ તમને કંઈ ખબર છે શું બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કર્યું ને બ્રહ્માનંદ સ્વામી મૂળ તો મારવાડના ને ને રાજસ્થાનના આબુની જોડે ખાણ ગામ એટલે રાજસ્થાનમાં આવ્યું અને આ બધાએ એમને હગાવાલાને ભેગા કર્યા છે પૂર્વાશ્રમના બધાય મારવાડીને ભેગા કર્યા છે મજૂરને અને આ બધાએ ભેગા થઈને કાવતરું છે શું કાવતરું છે આ બધાએ ભેગા થઈ અને આ મંદિર પચાઈ પાડવાનું કાવતરું છે એટલે મહારાજ હવે બ્રહ્માનંદ સ્વામી રે ને હારું નહીં આટલું કોઈએ મહારાજને કહ્યું હવે મહારાજ અંતરિયામી નતા જાણતા નહોતા કે બ્રહ્માનંદ સ્વામી શું હેતુથી બધાને બોલાયા હતા શું ખબર નથી પડતી મહારાજે લીલા કરી આપણને સંકલ્પ થઈ જાય મહારાજે તરત જ તે શું કર્યું મહારાજ સભા કહીને બેઠા છે ને બ્રહ્માનંદ સ્વામી સભા પૂરી થઈ બ્રહ્માનંદ સ્વામી તમારી જોડે અમારે ઘણા કીર્તન બનાવડાવવાના છે છે અને માટે હવે તમારે અહીંથી અત્યારે જ મારી જોડે આવી જવાનું વડતાલ છોડી દેવાનું છે કેટલું અલ્ટિમેટમ કેટલું આવ્યું ચોવીસ કલાકનું બાર કલાક નું ના મારી જોડે જ તમારે આવવાનું છે બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને શું કહે છે ભલે મહારાજ અને તરત પોતાના સાધુને કહ્યું સાધુ રામ જા ઉપર જાવ સંતાશ્રમમાં સાધુ આશ્રમમાં જઈ અને પૂજા અને અમારી જોડી લઈ આવો અમારી જોડીને પૂજા લેવા પોતે નથી ગયા હો નીચે મગાઈ લીધી પત્તર અને તુંમડી અમારી જોડીમાં હોય શું પત્તર તુંમડીને પૂજા અને આ બે જોડી કપડા બીજું કાઈ ન હોય એટલું મગાઈ લીધું અને બ્રહ્માંડ સ્વામી કે ચલો મહારાજ તૈયાર સ્વામી ઉપર સંત આશ્રમમાં કોઈને મળવા નથી ગયા એક જ સેકન્ડમાં મહારાજની મરજી જાણી લીધી અને છતાંય મહારાજની લીલા જુઓ મહારાજ ત્રણ દિવસ સુધી અબોલા રાખ્યા બ્રહ્માનંદ સ્વામીની જોડે જાણે આટી હોય ને બોલતા ન હોય ને મહારાજ બોલે નહીં બ્રહ્માનંદ સ્વામીને પેલા જેમ શબ્દો અંદર ભરાઈ ગયા હોય ને જેમ આપણને કોકના શબ્દો ભરાઈ જાય ને કેમ આપણને હખલ ડખળ થઈ જાય ને એમ મહારાજે દેખાડ્યું વિચાર કરો ત્રણ દિવસ સુધી મહારાજ જે સ્વામિનારાયણ ન કરે બ્રહ્માનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામી વોઝ વેરી ટોટલી ઇનોસેન્ટ ટોટલી નિર્દોષ મૂર્તિ અને છતાંય બ્રહ્માનંદ સ્વામીને જે સમજાન ન કરે અને સિંજી વાળામાં રાત આખી બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં રડે આખી રાત અરે જે મારું જીવન છે ને મારી જોડે જે સમજાય ન કરે મૂકતો અને બ્રહ્માનંદ સ્વામી સવારના ત્રણ વાગે આખી રાત ઊંઘ નથી આવી હાથમાં સારંગી લીધી અને બ્રહ્માનંદ સ્વામી વખતે કીર્તન ઉપાડ્યા છે અને એમાં બે પદ જે બનાવ્યા અધમયુધારણ અવિનાશિતારા અધમયુધારણ અવિનાશિતારા બિરદની બલી હારી રે ગ્રહી બાયા છો ડો નહીં ગિરધર ગ્રહી બાયા છો ડો નહીં ગિરધર અવિચરણ મારી રે અધમયુધારણ

અને એમાં પંક્તિ આવી કે જેવો તેવો પુત્ર તમારો રે પેટ પડ્યો તેને અવશ્ય પાળવો પેટ પડ્યો તેને અવશ્ય પાળજો વાલમ જુઓ ચારી રે અધમયો ધારણ અવિનાશિતા તોય શું કે છે હે મહારાજ જેવો તેવો તોય પુત્ર તમારો આ જેવા તેવા હતા પેલા આ બ્રહ્માનંદ સ્વામી લાડુદાન કવિ જ્યારે હતા શરીર ઉપર પોણો પોણો મણ સોનું પહેરતા આ કોઈ હાલી મવાલી નહોતા સમજ્યા શરીર ઉપર પોણો મણ સોનું પહેરનાર અને છતાઓ ધ્યાની પુરુષ ચોવીસ કળામાં પારંગત જે પુરુષનો કોઈ જોટો ન જડે સંપ્રદાયમાં તો શું આખા બ્રહ્માંડમાં ન મળે મૂકતો અને એવા બ્રહ્માનંદ સ્વામી એમ કે મહારાજ જેવો તેવો તોય પુત્ર તમારો અણ સમજું અહંકારી રે મહારાજ હું જેવો તેવો તોય તમારો છું મને તમે છેટો ન કરશો મહારાજ અને પછીની પંક્તિમાં શું કે છે કે ભરી સભામાં ભૂધર તમે માંડી થયા છો મારી રે બેટા ને હે તે બોલાવો આ બેટા ને તમે હે તે બોલાવો અવગુણી આવી સારી રે અધમયો ધા કારણ અવિનાશિત હે મહારાજ યાદ કરો જ્યારે પરિસભામાં જ્યારે અમારા પૂર્વાશ્રમના એમના માતુશ્રી જ્યારે લાડુદાનના માતુશ્રી લાડુદાન કવિના માતુશ્રી જ્યારે આવેલા અને કહ્યું કે મારી મારા લાડુદાનની હવે મા કોણ માં કોણ સાધુ થયા ત્યારની વાત છે મારા લાડુદાનની મા કોણ મહારાજ તમે ભર સભામાં બોલ્યા હતા કે તમારા લાડુદાનની હવેથી માં હું છું એની મા હું છું તો હે મહારાજ તમે ભૂલી ગયા હું તમારો બેટો છું બેટા ને હે તે બોલાવો અવગુણ યા વિસારી રે મારા ગમે એટલા અવગુણ હોય તો ભૂલી જાઓ મહારાજ ભરી સભામાં ભૂદરજી તમે માડી થયા છો મારી રે તમે ભરી સભામાં બોલ્યા હતા વચન આપ્યું હતું કે હું તારી માં છું તમે ભૂલી ગયા મહારાજ માટે મને બોલાવો તો ખરા બ્રહ્માનંદ આટલું કોને હું પ્રફુલ્લિત થઈ જઈશ રાજીનો રેડ થઈ જઈશ મારી સાથે તમે અબોલા કાં લો મહારાજ કીર્તનમાં અને બે પદ બનાવ્યા મન મોહન સુંદર વર મારા અવગુણ યા વિસરાવા રે મહારાજે બે પદ જે બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા જ્યાં આંખમાં ચોધારા આંસુ છે મહારાજ સુતેલા અને એકદમ બહાર આવ્યા બાર આવીને મારા ભેટી પડ્યા બાથમાં ગાલીને જ્યારે છેલ્લી લીટી બોલાય છે કે ગમતો સરવે મેલીને ને એક તમને રીઝા વારે બ્રહ્માનંદ કહે મન मन कर्म वचने गुण तमारा गावारे मन મનમોહન सुन दरे वरे मा અને જ્યાં છેલ્લી લીટી પૂરી થઈ અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની લીલા એ પૂરી થઈ હો અને મહારાજ આવીને બેટી પડ્યા વાહ બ્રહ્માનંદ વાહ 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 બ્રહ્માનંદ વાહ પ્રાર્થનાથી મહારાજ કેવા રાજી થાય છે હું તો આ પ્રાર્થનાનો પ્રતાપ છે આ દાસપણાનો પ્રતાપ છે આ સેવક ભાવનો પ્રતાપ છે મુક્તો આ મહિમા છે આ રાજીપાની એક રાજીપા કરવાની એક લગ્ન છે મહિમાનો વિચાર અને રાજીપાનો નો વિચાર મૂકતો એનો એનું આ સંમિશ્રણ છે એનું કોમ્બિનેશન છે અને જ્યાં કોમ્બિનેશન થાય છે ત્યાં સત્સંગનો પ્રારંભ થાય છે ત્યાં હંમેશા આનંદ 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 વર્તે છે મુક્તો ત્યાં નો એટેક ત્યાં નો એટેક કોઈ દિવસ એટેક ના આવે આ બે વિચાર નિરંતર રાખજો મૂકતો બસ રાજી કરી લેવા છે આપણે મોટા પુરુષને રાજી કરશું તો મહારાજ રાજી થશે એના મહારાજ દુઃખી થશે એ ઓશિયાળા થાય છે મહારાજ ઓશિયાળા થાય છે એનો અભાવ મહારાજનો અભાવ છે એની ક્રિયામાં સંશય એ મહારાજની ક્રિયામાં સંશય છે મુક્તો ક્યાં આપણે કઈ બુદ્ધિએ લડાવીએ છીએ કોની આગળ લડાવીએ છીએ માટે મુક્તવા મહાત્મેનો વિચાર નિરંતર રાખજો અને રાજી કરી લેવા છે રાજી કરી લેવા છે બસ રાજી કરી લેવા છે આ બે વિચારનું નિરંતર અનુસંધાન કેળવજો તો કોઈ દિવસ સત્સંગમાં કોઈ જોખમ નથી નો રિસ્ક એટ ઓલ જા ક્યારેય જોખમ નથી

મહારાજને ખૂબ પ્રાર્થના કરી કે હે મહારાજ આ બધો તમારો કારણ સત્સંગનો પરિવાર છે બધાય કારણ સત્સંગના પરિવાર ઉપર ખૂબ દયા કરો કોઈ એવા સ્વભાવ હોય કોઈ ખામી હોય કોઈ દેહ અભિમાન હોય કોઈ દેહભાવ ભાવ હોય બધા દોષો દયા કરી તમે ટાળો અમને ક્યારેય સંકલપ થવા દેશો જ નહીં મારે અમે આડવી તીએ જ તે પણ મારા દયા કરી અમને સંકલપ ન થાય અને તમારું તમારા સત્પુરુષનું તમારા સંતો હરિભક્તોના વિશે